નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદ જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે, જેમની અંદર હાડકાના દુખાવા, સાયટિકા ચામડીના રોગો અને ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજવામાં આવે છે. યોજાયેલા આ કેમ્પની અંદર કેમ્પના ભોજનદાતા રૂખડભાઈ વિભાભાઈ હેરભા મગરવાડા વાળા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે કેમ્પના દાતા રહ્યા હતા. આ કેમ્પની શરૂઆત રૂખડભાઈ અને તેમના ધર્મપત્ની દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ, જેમની સાથે જલારામ મંદિરના રમેશભાઈ, દિનેશભાઈ કાનાબારા, ડૉક્ટર પટેલ સાહેબ, દેવાભાઈ સિહાર વગેરે દ્વારા કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે લગભગ 350 જેટલા દર્દીઓ આવેલા હતા, જેમાંથી 142 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ હોસ્પિટલ મોકલવામાં આવેલા હતા. જલારામ મંદિર દ્વારા અન્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સાંધાના દુખાવા, સાયટિકાવા તેમજ ચામડીના દર્દો માટે ડૉક્ટર શ્યામ પાનસુરિયા દ્વારા ફ્રી ઓફ સેવા આપવામાં આવેલી હતી. જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 282 જેટલા કેમ્પ કરી અને 20,000 જેટલા દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી. જલારામ મંદિર કેશોદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને વર્ષોથી આઈ કેમ્પ કરવામાં આવે છે. પહેલો અને ત્રીજો રવિવાર ખાસ આઈ કેમ્પ માટે ગોઠવવામાં આવેલો છે. આ ઉપરાંત પણ ઘણા બધા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર સાંધા માટેનો, સાયટિકા માટે અને ચામડીના દર્દીઓ માટેનો કેમ્પ પણ અત્રે કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા આ કેમ્પની અંદર લગભગ 300 ઉપરાંત દર્દીઓ અહીંયા ઓપીડી માટે આવેલા હતા. તેમને તપાસી અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા એમના ઓપરેશન માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, એમની અંદર લગભગ 142 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડદાસજી આશ્રમ એમના ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે. અમારે અહીંયા જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમારે આ વ્યવસ્થા કરવામાં આવે છે. આજરોજ અમારે ત્યાં જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, તેમાં રૂખડભાઈ એમના દ્વારા આ અમને ભોજનની વ્યવસ્થા કરેલી હતી અને આ રીતે જુદા જુદા દાતાઓ અમને આ રીતે સહકાર આપે છે. જય જલારામ. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.